પોરબંદર સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદરના મહિલા ડોક્ટર અને તેમના પરિવાર દ્વારા વિશ્વને કોરોના મુક્ત બનાવવાની પ્રાર્થના સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં કોરોનાની મહામારીનો ભોગ બની અનેક લોકો મોતની ઘાટ ઉતરી ગયા છે, તો હાલ પણ અસંખ્ય લોકો સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, તો અનેક લોકો હોમ આઇસોલેટ થઈને ઘરે પોતાની સારવાર લઈ રહ્યા છે. મોટાભાગના લોકો ઓક્સિજન માટે ટળવડતા નજરે ચડે છે, તો કોરોનાને કારણે અનેક ઘરમાં મોભીઓ, વડીલો અને જુવાનિયાઓ અકાળે જ અનંતની વાટ પકડીને ચાલતા થયા છે. આવી પરિસ્થિતિને જોઈ સમગ્ર વિશ્વ દુઃખી થઈ રહ્યું છે, તો આ પરિસ્થિતિએ અનેક લોકોને માનસિક રીતે ભાંગી પણ નાખ્યા છે. જ્યારે વિજ્ઞાન, આગવક અને પૈસો પણ આ દુનિયામાં ટૂંકો પડી રહ્યો છે, ત્યારે ઈશ્વરને પ્રાર્થના સિવાયના વિકલ્પો બચ્યા ન હોય તેવું લાગે છે. તેવા સમયે પોરબંદરમાં ડોક્ટર નૂતનબેન ગોકાળી અને તેમની પુત્રી ધન્યતા તથા પુત્ર વધુ રીતિજ્ઞા ગોકાળી તેમજ પુત્ર ડોક્ટર સિદ્ધાર્થ ગોકાળી સહિતના પરિવારોએ મળી અને તેના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી વિશ્વ શાંતિ અર્થે એક યજ્ઞનું આયોજન કર્યું હતું. આજ રોજ મારા અને મારા પરિવાર દ્વારા અત્યારે જે મહામારી ચાલી રહી છે, જેમાં કોરોનાગ્રસ્ત લોકો આખા દેશમાં, આખા રાજ્યમાં, આખા જિલ્લાઓમાં, તાલુકાઓમાં, શહેરમાં બધે હાહાકાર મચ્યો છે, ત્યારે જે લોકો બીમાર છે, જે લોકો અત્યારે પથારીમાં છે, વેન્ટિલેટર ઉપર છે, સામાન્ય ઘર હોમ આઇસોલેશન છે, એ બધાની જ હેલ્થ છે, એ બધા કોરોના મુક્ત જલ્દી થઈ જાય. કોરોના વાયરસનો કાયમ માટે થઈને ભારતમાંથી અને તમામ વિશ્વમાંથી ખાત્મો થાય. અને અત્યાર સુધી કોરોનાની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે, એ તમામ આત્માઓની શાંતિ માટે આજે અમે એક હવનનું આયોજન કરેલું હતું. સંપૂર્ણ સરકારી ગાઈડલાઈનથી કોઈ પણ બહારના વ્યક્તિ વિના અમે આ આયોજન પાર પાડ્યું. અને હું ડૉક્ટર નૂતન ગોકાણી આજે એ તમામ આત્માઓને વંદન કરું છું અને તમામની આત્માઓની શાંતિ થાય માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. આ તકે ડોક્ટર નૂતનબેન ગોકાણીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે પોરબંદરના બધા જ મહાનુભાવો પોતાની ફરજ બરાબર નિભાવી રહ્યા છે, ત્યારે પોરબંદર જિલ્લામાં તેનું પરિણામ 100% મળશે અને આવનારા દિવસોમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.